ગોહિલ જીતેન્દ્ર પણ એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને વૈદિક ગણિતની ઉદ્ભવ તિર્યક પદ્ધતિ નો સેકન્ડ પાર્ટ, જેની અંદર આપણે ત્રણ સંખ્યાનો કોઈ પણ બે સંખ્યા સાથે, મિત્રો આ જે સુપર ટ્રિક છે, જનરલ છે, કોઈ પણ સંખ્યાના ગુણાકાર માટે લાગુ પડી શકાય. એવું નથી કે સ્પેશિયલ નંબર છે, અગિયાર વાળી, નવ્વાણું વાળી એ આપણે સમજ્યા, પણ આ જે વિડીયોની મેથડ છે, આજે વિડીયોમાં આપણે શીખવાના છીએ, જેની અંદર આપણે ખાસ સમજી લેજો, કોઈ પણ સંખ્યા બરોબર, તમે ધારો એ સંખ્યાનો ગુણાકાર ત્રણ સંખ્યાની જાતે બનાવો અને બે સંખ્યાનો નીચે ગુણવાનો હોય, તો એની આ સુપર ટ્રીક આપણે સમજીએ સેકન્ડ ભાગ ની અંદર, ઉદ્ભવ તિર્યક પદ્ધતિ જેનો ભાગ બે. મિત્રો, જેનો આજે આપણે ભાગ બે સમજવા જઈ રહ્યા છીએ, ત્રણ સંખ્યાનો બે સંખ્યા સાથે ગુણાકાર. મિત્રો, ખાસ ઉદાહરણ આપણે પેલું એક ઉદાહરણ લઈએ તો તમને વધારે સમજાશે કે 321 નો ગુણાકાર જો 13 સાથે કરવાનો હોય તો અહીંયા આપણી જે સ્ટેપ બાય સ્ટેપ, ચાર સ્ટેપમાં દાખલો ક્લિયર થશે. પહેલું સ્ટેપ શું છે મિત્રો? એકમ અને એકમનો ગુણાકાર ખાસ સમજી લે. ત્યાર પછી મિત્રો, બીજું સ્ટેપ છે એકમનો દશક સાથે ગુણાકાર અને આ દશકનો એકમ સાથે ગુણાકાર, ચોકડી ગુણાકાર અને એનો સરવાળો, જે નિયમ છે આપણે આગલા વિડીયોમાં જોયું. ત્યાર પછી ત્રીજું સ્ટેપ શું છે? 100 નો મિત્રો ખાસ સમજો, 100 નો એકમ સાથે ગુણાકાર છે અને મિત્રો આ જે ગુણાકાર દશક અને દશકનો ગુણાકાર, મિત્રો આ ખાસ અહીંયા નોંધ લેજો, ઓકે. અને ચોથા સ્ટેપ ની અંદર 100 નો મિત્રો દશક સાથે ગુણાકાર. આ મિત્રો ચાર સ્ટેપમાં દાખલો ક્લિયર થશે, યાદ રાખજો, ચાર સ્ટેપ છે ને એની અંદર આ દાખલાને આપણે સમજવાના છે. તો વધુ સમય ન લે, ઉદાહરણ તરફ જ આપણે જોઈએ કે પહેલું સ્ટેપ શું છે? એકમનો મિત્રો આ એકમ છે એનો આની સાથે ગુણાકાર, એક તેરી ત્રણ. મિત્રો સામાન્ય આપણે લખી જ નાખીએ, ત્રણ લખાઈ ગયા. ત્યાર પછી આનો ગુણાકાર એક નો એક ની સાથે, બીજું સ્ટેપ એક એકા એક, બે નો ત્રણ ની સાથે. મિત્રો બે ગુણ્યા ત્રણ, બે તેરી છ, એટલે જવાબ આવે સાત. અહીંયા આપણે સાત લખી શકીએ છીએ, ઓકે. ત્રીજું સ્ટેપ આપણે સમજીએ, ત્રીજું સ્ટેપ શું છે મિત્રો? 100 નો 100 સાથે એકમ સાથે અને દશક અને દશક નો ગુણાકાર થાય છે, એટલે સ્ટેપ લખીએ ત્રીજા સ્ટેપમાં, બે એકા બે, ત્રણ તેરી ત્રણ ગુણ્યા ત્રણ, એટલે જવાબ આવે નવ, એટલે નવ ને બે અગિયાર નો એકડો થશે. ને વધી મિત્રો આ એક છે, વધી અહીંયા આપણે લખીએ છીએ, એક વધી પડે છે, ઓકે. ત્યાર પછી ત્રણ નો કોની સાથે? દશક. 100 નો મિત્રો દશક સાથે, ત્રણ એકા ત્રણ ગુણ્યા એક ની સાથે, ત્રણ એકા ત્રણ, વધી એક એટલે ત્રણ વત્તા એક આપણે કરશું ચાર. તો મિત્રો જવાબ મળી ગયો 4173, આનો જવાબ બને છે. મિત્રો ખાસ સમજી લેજો, આ દાખલાનો જવાબ 4173 બને છે. કઈ રીતે સમજી લે? રિવિઝન થોડું કરી લે, યાદ કરી લે. ત્રણ એકા ત્રણ, એક એકા એક અને બે તેરી છ, એટલે મિત્રો છ ને એક સાત લખ્યા. ત્રીજું સ્ટેપ 100 નું એકમ સાથે ગુણાકાર, ત્રણ તેરી નવ કર્યા ને એક દશક, દશક નો બે એકા બે, એટલે અગિયાર નો એકડો, વધી એક. અને ચોથા સ્ટેપ ની અંદર 100 નો દશક સાથે, ત્રણ એકા ત્રણ, વધી એક આમ એક કરી, જવાબ આવે ચાર. મિત્રો હજુ પણ આપણે દાખલો બીજો કરીએ, ખાસ આપણે સમજી લે, વધારે જેટલા વધારે દાખલા કરશું એટલું આપણને સમજાશે. ધ્યાન રાખીએ બીજું સ્ટેપ માં શું છે? બે અને છ નો ગુણાકાર, છ દુ બાર ત્રણ અને સાત નો ગુણાકાર, ત્રણ સત્તા એકવીસ, ઓકે. હવે આની અંદર વધી આપણે છે ચાર ગણવાની થશે, એટલે ચાર વધી આપણે નીચે લખી લઈએ, ઓકે. આ વધી ના ચાર હતા, આગલા અહીંયા આપણે આવી ગયા. ચાર ને એક પાંચ, પાંચ ને બે સાત, તો બે ને એક ત્રણ, સાડત્રીસ નો સાતડો, ને વધી મિત્રો ત્રણ આપણે યાદ રાખવાની છે, ઓકે. બીજું બે સ્ટેપ ક્લિયર કર્યા, ત્રીજું સ્ટેપ નો મિત્રો યાદ રાખે અહીંયા શું કરવાનું છે? તો કે દશક અને એકમ અને 100 નો ગુણાકાર, દશક દશક નો ગુણાકાર, ચાર સત્તા ચાર ગુણ્યા સાત એટલે અઠ્યાવીસ થશે, ત્રણ ગુણ્યા બે ત્રણ દુ થશે છ, ને વધી ના ત્રણ એ લખી નાખીએ, ઓકે. છ ને ત્રણ નવ, નવ ને દસ સત્તર નો સાગડો, આઠ ને સત્તર વધી પડી એક, બે ને એક ત્રણ, સાડત્રીસ થશે. ફરી પાછી વધી આપણે સાઈડમાં લખી લઈએ, ઓકે. હવે છેલ્લું સ્ટેપ છે મિત્રો, ચાર અને બે નો ગુણાકાર, ચાર ગુણ્યા બે કરીએ, ચાર ગુણ્યા બે આઠ, ને વધી ના ત્રણ એક થશે એટલે અગિયાર. મિત્રો અગિયાર હજાર સાતસો, મિત્રો આ બધી એક થઈ એટલે અગિયાર હજાર સાતસો બોતેર આનો જવાબ બને છે. મિત્રો થોડુંક દાખલાને સમજશો, થોડીક પ્રેક્ટિસ કરશો તો જ તમને સમજાશે. આ ઉદ્ભવ તિર્યક એટલે વૈદિક ગુણાકારની પદ્ધતિ છે,
આમ આપણે જોઈએ તો લાંબુ લાગે, પણ ખરેખર તમારી એક આની અંદર ગ્રીપ મળી જાય. જો દાખલા તમે જાતે દાખલા કરશો તો તમને આનો આટલી બધી યાદેની તરફ ઉપર ફટાફટ થશે. આના પછી આપણે હજુ પણ બે ઉદાહરણ જોશું કે શૂન્ય હોય તો શું કરવું. મિત્રો જો મિત્રો શૂન્ય આવે એવો પણ દાખલો આપણે સમજીએ. પેલા તો એકમ એકમ નો ગુણાકાર સાત ગુણ્યા પાંચ પાંત્રીસ, પાંત્રીસ નો પાંચડો, વધી ત્રણ આપણે યાદ રાખીએ. હવે શું બીજું સ્ટેપ હતું આપણે યાદ રાખવાનું છે, ત્રણ અને સાત નો ગુણાકાર પાંચ અને શૂન્ય કોણ સત્તા એકવીસ, પાંચ ગુણ્યા શૂન્ય મિત્રો તો શૂન્ય જ આવશે, યાદ રાખજો. ને વધી ત્રણ એડ કરી લઈએ, એકવીસ ને ત્રણ ચોવીસ નો ચોકડો, વધી બે મિત્રો યાદ રાખો સાઈડમાં અહીંયા લખી નાખીએ, વધી બે ભૂલાય નહીં. બીજું સ્ટેપ પૂરું થયું, ત્રીજું સ્ટેપ છ અને પાંચ નો ગુણાકાર છ પંચા ત્રીસ, દસક દસક નો ગુણાકાર ત્રણ ગુણ્યા શૂન તો જવાબ તો શૂન જ થશે. વધી બે આપણે લઈ લઈએ, ત્રીસ ને બે બત્રીસ નો બગડો, વધી પડી પાછી ત્રણ અહીંયા સાઈડમાં લખી લઈએ. છેલ્લું સ્ટેપ શું છે, છ ગુણ્યા ત્રણ છ સત છ તેરી, છ તેરી અઢાર, અને અઢાર માં વધી બે એડ કરી એટલે અઢાર ને બે વીસ મિત્રો, વીસ હજાર બસો પિસ્તાલીસ આનો જવાબ બને છે. છસો સાત ગુણ્યા પાંત્રીસ કરશું તો આપણો જવાબ વીસ હજાર બસો ને પિસ્તાલીસ બને છે. છે ને મિત્રો ટ્રીક, વિડીયો ગમે છે ઓકે લાઈક પણ કરો શેર પણ કરો, મિત્રો સુધી પહોંચાડો. આવી જ મેથડ આપણે અવારનવાર નવા વિડીયો સાથે લઈને આવીશું. હજુ પણ આપણે એક ચોથું ઉદાહરણ કરી લઈએ, નવસો સિત્યાસી. હવે મિત્રો આપણે થોડીક બુદ્ધિથી ફટાફટ કરશું, સાત તેરી એકવીસ નો એકડો, વધી પડી બે, આ બે નો ગુણાકાર પાંચ સત્તા પાંત્રીસ, આ તેરી ચોવીસ, આ રીતે કરશું. પાંચ તે ચાર નો વધી અગિયાર એકડો, વધી પડીએ ત્રણ ને ત્રણ છ, છ એકમ નો એકડો વધી છ અહીંયા લખીએ ઓકે. બીજું સ્ટેપ પૂરું થયું, બીજું સ્ટેપ નવ અને ત્રણ નવ તેરી, આ રીતે યાદ રાખે નવ તેરી સત્યાવીસ, આઠ પંચા ચાલીસ, છ ને બાર તેર નો તગડો, વધી પડીએ ચાર ને બે છ ને સાત, તોતેર આવ્યા તોતેર નો તગડો, વધી પડી સાત અહીંયા લખીએ ઓકે. ત્રીજું સ્ટેપ આપણે જોઈએ, આઠ અને નવ અને પંચા નવ પંચા પિસ્તાલીસ, પિસ્તાલીસ ને સાત ના એડ કરી એટલે બાવન થાય છે. મિત્રો જવાબ મળે છે બાવન હજાર ત્રણસો અગિયાર. તમે આટલી ઝડપથી આ દાખલો એક સેકન્ડમાં સોલ્વ કરી શકશો, થોડીક પ્રેક્ટિસ કરીએ એટલે આવડી જાય. મિત્રો તમને ખાસ હવે ઉદાહરણ હોમવર્કમાં આપવા છે, જેથી કરીને તમે પણ આવા દાખલા કરી શકો. હું તમને ચાર દાખલા હોમવર્કમાં આપું છું, ખાસ તમે જોજો અહીંયા કરી બતાવજો મને. છસો તેર ગુણ્યા અઢાર, પાંચસો નવ ગુણ્યા ઓગણપચાસ, ત્રણસો બાવીસ ગુણ્યા સડસઠ, અને આઠસો ગુણ્યા ત્રણસો ને આઠસો ગુણ્યા બત્રીસ. મિત્રો ચાર દાખલા છે, તમે વધુ પણ ઉદાહરણ આવા જાતે બનાવો, જાતે કરો, બીજાને શીખવાડો, તો ગણિતનું જે આપણને મળેલું જ્ઞાન છે એ દ્રઢ થશે, સ્થિર થશે, અને આપણે લાંબા સમય સુધી ભૂલશું નહીં. મિત્રો આવી પદ્ધતિ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે ગુણાકાર કરવાનું થાય છે તો ઝડપથી આપણે સોલ્વ કરી શકીએ છીએ, અને આપણે જે છે સમયની અંદર જે નક્કી કરેલો છે એ નક્કી કરેલા સમયમાં આપણે એ દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. આવા દાખલા કરવાથી આવી પદ્ધતિ દ્વારા આપણો આઈક્યુ લેવલ પણ વધે છે. નાના બાળકો ખાસ કે આવા ગણિતને વૈદિક ગણિત શીખવા માટે બજારમાં જે કોશિશ થાય છે અને ખૂબ જ એમ કહેવાય મોટી કિંમત ચૂકવી પડે છે. તો મિત્રો આ વિડીયો દ્વારા તમને નિઃશુલ્ક અને યુટ્યુબના માધ્યમથી ખાસ આપણે ગણિતને ગમતું કરીએ, જે અંતર્ગત તમારી અંદર જે ગણિતનો ડર રહે, તમારી તમને જે ગણિત પ્રત્યેનો અણગમો છે એ દૂર કરવાનો અમારો પ્રયત્ન છે. માટે વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો. થેન્ક યુ મિત્રો. હવે પછી આવા જ વિડીયો ખાસ કરીને ત્રણ સંખ્યાનો ત્રણ સંખ્યા સાથે ગુણાકાર કેવી રીતે કરવો એ આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું. મિત્રો આભાર, થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.